हेलो डियर स्टूडेंट्स, वेलकम टू दिस वीडियो लेक्चर अगेन। तो आपका चैप्टर नंबर 2 जे छे, એનો આજનો નવો ટોપિક છે કે ઓલિક પદ્ધતિ। ઓલિક પદ્ધતિ શું છે? જવાબ તમને સાંભળીને કે અલગ લાગશે કે ભાઈ આ વળી શું ઓલિક પદ્ધતિ શું, પણ સાવ ઈઝી પદ્ધતિ છે અને થોડુંક જે છે તમારા કેમિસ્ટ્રીને રિલેટેડ આ પદ્ધતિ જે છે ઈ આવે છે। તો બાળકો આપણે લંબાઈનો માપક્રમ જે છે એની જુદી જુદી પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરી હતી, જે અગાઉના વિડિયો લેક્ચરમાં તમારી પાસે છે અને તમે લોકોએ જોયું પણ છે। તો એમાં આપણે જોયું હતું કે ભાઈ જ્યારે જુદા જુદા માપક્રમમાં પરફેક્ટ માપક્રમ આપણે જોઈ ત્યારે આપણે કયા કયા સાધનોનો યુઝ કરીએ, તો એમાં આપણે સ્ટાર્ટિંગમાં આપણે સ્કેલનો યુઝ કર્યો હતો, વર્નિયર કેલિપર્સ છે, સ્ક્રૂ ગેજ છે, સ્પેરોમીટર છે, તો આ બધા સાધનોની ચર્ચા કરી હતી ને એની ઉપરથી ક્યાં માપક્રમ સુધીનો એટલે કે લંબાઈનો માપક્રમ કેટલો છે એની વિશે આપણે ચર્ચા કરેલી છે। આજની જે ચર્ચા જે છે કે ઓલિક પદ્ધતિ, કે ભાઈ ઓલિક પદ્ધતિ શું છે, તો ઓલિક પદ્ધતિ જે છે બાળકો એ તમારે લંબાઈ માપવાની જ એક પદ્ધતિ છે। ઓકે, એમાં છે શું કે ભાઈ 10^-5 સુધી જ્યારે તમારે લિમિટ તમારે કોઈ ભી લંબાઈ માપવી હોય એ માટે અવેલેબલ છે કે ભાઈ માઇક્રોસ્કોપ, કે ભાઈ માઇક્રોસ્કોપની મદદથી આપણે 10^-5 મીટર સુધીનું તમે માપક્રમ જે છે એ તમે કરી શકો છો। પણ એની અંદર જવું હોય તો શું, તો કે ભાઈ ચલો 10^-6, કે ભાઈ 10^-6 સુધી તમારે જવું હોય તો ભી તમારી પાસે સાધન જે છે અવેલેબલ છે, લાઈક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ। ઓકે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે કે જેમાં તમને 10^-6 સુધીનું તમને માપન જે છે એ થઈ શકે છે। બટ નાઉ 10^-8 અને 10^-10 ની વચ્ચે જવું તો શું કરવાનું, તો 10^-8 ટુ 10^-10 નું જ્યારે માપન કરવાનું હોય એ માપન જે છે બાળકો લાઈક અ મોલેક્યુલ લેવલે તમારું માપન થાય છે, સાવ નાનામાં નાના અણુ ક્ષેત્ર, એટલે તમારે અણુનું માપ જ્યારે તમારે લેવું હોય કે જેને આપણે નરી આપે તો ઓબ્વિયસ છે કે જોઈએ જ નથી શકતા, તો આ માપન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, તો કે ભાઈ ઓલિક પદ્ધતિ। એનો માપક્રમ શું છે, તો કે ભાઈ 10^-8 ટુ 10^-10 મીટર ત્યારે આપણે ઓલિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ। તો બાળકો આમાં શું છે, છે કઈ નહીં, એક સિમ્પલ નાની એવી પદ્ધતિ છે, સ્ટેપ બાય સ્ટેપ તમને સિમ્પલ પદ્ધતિ હું તમને એક્સપ્લેન કરું અને ધીમે ધીમે તમારા માઇન્ડમાં જે છે એ તમને એનો આઈડિયા છે એ ક્લિયર થશે। તો ચલો આપણે શરૂઆત કરીએ કે ભાઈ કરવાનું છે શું। તો અહીંયા ઓલિક પદ્ધતિમાં છે શું, ઓલિક એક એસિડ છે અને એ તમને કેમિસ્ટ્રી લેબમાં જે છે એ તમારે અવેલેબલ થશે, એટલે કે ઓલિક એસિડ કોને કહે। હવે સૌથી પહેલી તો સ્ટાર્ટિંગ એ આપણા માઇન્ડમાં ક્વેશ્ચન થવો જોઈએ બાળકો કે આ પદ્ધતિમાં આપણે ઓલિક એસિડ શું કામ કહે, તેનો આન્સર એ છે બાળકો કે ભાઈ ઓલિક એસિડ જે છે એના મોલેક્યુલ જે છે એ પ્રમાણમાં મોટા છે અને એ આપણે મોલેક્યુલ જે છે એનું જ માપન કરી રહ્યા છીએ, તો આપણી પાસે મોટા મોલેક્યુલ હોય તો થોડીક આપણે કેલ્ક્યુલેશનમાં કરવામાં ફાયદો હોય, એટલે ઓલિક એસિડ લેવાનું કારણ એ છે કે એના મોલેક્યુલ જે છે પ્રમાણમાં મોટા છે। બીજો બેનિફિટ એ છે કે ભાઈ કેલ્ક્યુલેશન જે છે ઈઝી પડી જાય છે, જ્યારે તમે કંઈક સૂત્ર મેળવશો અને કેલ્ક્યુલેટ કરવાની આવે ત્યારે કેલ્ક્યુલેશન કેવી થઈ જાય છે, તો ઈઝી થઈ જાય। ત્રીજો બેનિફિટ શું છે કે જ્યારે તમે ઓલિક એસિડને પાણી સાથે તમે મિશ્ર કરો છો, આ પદ્ધતિમાં આપણે પાણીની ચર્ચા થશે, તો પાણી સાથે તમે એને મિશ્ર કરો છો ત્યારે ઓલિક એસિડ જે છે એ પાણી સાથે મિશ્ર થતું નથી, જે આપણો મોટામાં મોટો બેનિફિટ છે કે પાણી સાથે મિશ્ર ના થાય, એટલે ઈઝીલી આપણને ખબર પડી જાય કે આ વસ્તુ જે છે આ મોલેક્યુલ જે છે કોના છે, તો કે ભાઈ ઓલિક એસિડ, ધેટ્સ વાય વી યુઝ ટુ ઓલિક એસિડ, જેના માટે આપણે ઓલિક એસિડનો યુઝ કર્યો છે। હવે બાળકો ધ્યાનથી મારી પદ્ધતિ જે છે એ તમે એ સમજજો કે શું કરેલું છે, કે ભાઈ 1 cm³ જે છે એ તમારે ઓલિક એસિડ લેવાનું છે, આપણે 1 cm³ શું લીધું છે ઓલિક એસિડ। પછી શું કરવાનું છે, તેની અંદર 20 cm³ આલ્કોહોલ નાખવાનો છે। આલ્કોહોલ સાંભળીને બધાના મગજમાં ઘણા ઘણા વિચારો આવશે, પણ એ વિચારોને ધ્યાનમાં અત્યારે સાઈડમાં રાખીને અહીંયા 20 cm આલ્કોહોલ જે છે એ કોની સાથે મિશ્રણ કરવાનું, મિશ્રણ કરવાનું છે, તો કે ભાઈ 1 cm³ ઓલિક એસિડની અંદર એ દ્રાવણ બનાવવાનું
કરવાનું છે. હવે તમે બધાને મિક્સ કર્યા એટલે તમને એક સોલ્યુશન મળી જશે. ઈ સોલ્યુશન ને નામ આપી દો S1 સોલ્યુશન. એટલે હવે આપણું થઈ ગયું S1 સોલ્યુશન, એટલે કે બંનેનો એક મિશ્રણનો એક સોલ્યુશન તમારી પાસે આવ્યું. હવે શું કરવાનું છે, ઈ સોલ્યુશન માંથી ફરી પાછો 1 સેન્ટીમીટર ક્યુબ તમારે લેવાનું છે મિશ્રણમાંથી. ઓકે, અને ફરી પાછો તમારે 20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ એડ કરવાનો છે. તો બાળકો, પહેલા આપણે 20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ એડ કર્યો, પછી મિશ્રણ ભર્યું, પછી ફરી પાછો આપણે 20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ ભર્યો, એટલે આલ્કોહોલનું પ્રમાણ જે છે એ વધી જાય છે. ઓકે, એટલે હવે મજા આવશે. હવે શું કરવાનું છે, બીજું જે સોલ્યુશન ભર્યું એટલે કે S2 સોલ્યુશન છે, એમાં આપણે ઓલિક એસિડની માત્રા જોઈતી હોય તો કે ભાઈ ઓલિક એસિડનો જે છે આપણે 1 સેન્ટીમીટર ક્યુબ જ યુઝ કરીએ છીએ, અને એમાં આલ્કોહોલ જે છે આપણે 20 સેન્ટીમીટર એવી રીતના એડ કરીએ છીએ, તો આપણને ઓલિક એસિડનું પ્રમાણ કેટલું મળશે, તો કે ભાઈ 1/400 સેન્ટીમીટર ક્યુબ. આટલું આપણને ઓલિક એસિડ જે છે કે ભાઈ આટલું તમને S2 સોલ્યુશનમાં ઓલિક એસિડનું પ્રમાણ તમને મળે છે, જે સ્વાભાવિક છે. આ ડેટા ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે. ઓકે, હવે શું કરવાનું છે બાળકો, કે ભાઈ બાઉલ લેવાનું છે, બાઉલની અંદર પાણી ભરવાનું છે, એક નાનું બાઉલ લેવાનું, બાઉલની અંદર પાણી તમે નાખો અને એની અંદર લાઇકોપોડિયમ નામનો પાવડર જે છે એડ કરવાનો આવશે. તો ફરી પાછો તમને ક્વેશ્ચન થાય કે આ લાઇકો પાવડર છે એ પાવડર છે શું લાઇકોપોડિયમ, તો એ પણ તમારી કેમેસ્ટ્રીની લેબમાં અવેલેબલ હશે. એ લાઇકોપોડિયમ પાવડર જે છે એને તમે પાણીની અંદર મિક્સ કરશો એટલે સિમ્પલી પાવડર જે છે ફેલાઈ જશે પાણીની અંદર. ઓકે, હવે શું કરવાનું છે કે આ જે બીજું સોલ્યુશન હતું S2 સોલ્યુશન, એમાંથી એક ટીપું લેવાનું છે. ઈ S2 સોલ્યુશનમાંથી એક ટીપું લેવાનું છે અને બાઉલમાં તમે પાણી અને લાઇકોપોડિયમ પાવડર તમે એડ કર્યો તો એમાંથી તમારે એક ટીપું તમારે આમાંથી નાખવાનું છે. જેવું તમે એક ટીપું એની અંદર તમે નાખશો એટલે બાળકો આવેશના બાઉલ છે અને લાઇકોપોડિયમ પાવડર નાખ્યો છે, જેવો એની અંદર આ રીતે તમે એક ડ્રોપ જે છે એમાં તમે એડ કરશો એટલે આખી આવી રીતના તમને છૂટી આખી એક રિંગ તમને બતાવશે. આ જોવા જેવું છે, જાણવા જેવું છે. તમને આ વિડિયો લેક્ચર પછી હું તમને એક લિંક શેર કરીશ કે જેમાં આખું તમને વિઝ્યુલાઇઝેશન બતાવેલું છે. આનું વિઝ્યુલાઇઝેશન તમે જોશો એટલે તમને સારી રીતે આઈડિયા આવશે કે જેવો S2 સોલ્યુશનમાંથી આ પાણી અને લાઇકોપોડિયમના મિશ્રણમાંથી હું આવીને એક ડ્રોપ નાખું છું એટલે કે આખી રિંગ આવી ફરતી થઈ જાય છે. અને આ રિંગ જે છે એની થિકનેસ જ આપણે માપવાની છે કે ભાઈ આ રિંગની થિકનેસ કેટલી છે, એ જ આપણું મોલેક્યુલ છે. આ થિકનેસ તમે માપો એટલે આ પદ્ધતિની મદદથી તમે એ લંબાઈનું માપન જે છે એ તમે કરી શકો છો. તો બાળકો, આપણે એક ટીપું નાખ્યું અને રિંગ જે છે એની આપણે જાડાઈ શોધવાની છે. તો હવે થોડાક મેથેમેટિકલ અને થોડાક એવા ડેરિવેશન વાળા સ્ટેપ આવે છે જેની વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ માની લો કે એક ડ્રોપ તમે નાખ્યું છે એનું કદ કેટલું છે, તો કે ભાઈ 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું એનું કદ છે. અત્યારે જસ્ટ વી ટેક ઓનલી 1 ડ્રોપ, એક જ ટીપું આપણે લીધેલું છે અને એનું કદ 20 જેટલું છે. હવે જો આપણે n જેટલા ડ્રોપ્સ આપણે લઈએ તો લીધું કે ભાઈ n ડ્રોપ્સ લીધા હોય તો ઓબવિયસ છે એનું કદ કેટલું હશે, n 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું. પછી શું છે કે અમાઉન્ટ ઓફ ઓલિક એસિડ, કે ભાઈ તમારું ઓલિક એસિડ જે છે એનું પ્રમાણ કેટલું, તો કે ભાઈ તો આપણે આગળ જોયું હતું કે ભાઈ 1/400 સેન્ટીમીટર ક્યુબ, પણ જો પછી 1 પછી તો આપણે ડ્રોપ બી એડ કરેલો છે એટલે અમાઉન્ટ ઓફ ઓલિક એસિડ કે ઓલિક એસિડ જે છે એનું માત્રા કેટલી થાય છે, તો કે ભાઈ n/400 સેન્ટીમીટર ક્યુબ આટલી અમાઉન્ટ જે છે એ ઓલિક એસિડની છે. હવે શું છે કે આ જે રિંગ બની હતી એ રિંગને આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે ભાઈ જાડાઈ જે છે એ આપણે ફાઇન્ડ કરવાની છે. તો થિકનેસ ફાઇન્ડ કરવી હોય એની માટેનું સૂત્ર છે કદના છેદમાં ક્ષેત્રફળ. બાળકો તમે કરો તો એની મદદથી તમને થિકનેસ જે છે તમને મળે છે. કદ આપણી પાસે છે કેટલું છે, તો કે આ છે n/400 અને ક્ષેત્રફળ જે છે
એને આપણે અત્યારે a ધારી લઈએ કે માની લો કે ભાઈ ક્ષેત્રફળ કેટલું છે a જેટલું છે જેમ અહીંયા કદ તમે b ધારેલું છે એમ ક્ષેત્રફળ તમે કેટલું લઈ લો છો કે ભાઈ કેપિટલ a જેટલું ક્ષેત્રફળ છે એટલે કે a ના છેદમાં 400 ગુણ્યા a હવે 400 જે છે એને તમે અલગ અલગ લખો એ તો ભી લખી શકો એમાં માત્ર હતી 20 સેન્ટીમીટર ક્યુબ 20 સેન્ટીમીટર ક્યુબ 20 ગુણ્યા 20 તો થિકનેસ t બરાબર n ના છેદમાં 20 ગુણ્યા 20 ગુણ્યા 1 સેન્ટીમીટર ક્યુબ તો બાળકો આ સૂત્રની મદદથી તમે મોલેક્યુલ જે છે એની તમે સાઇઝ ફાઇન્ડ કરી શકો છો આ પદ્ધતિની મદદથી તમે 10^-8 ટુ 10^-10 મીટર સુધી એટલે કે મોલેક્યુલની સાઇઝ જે છે એ બી તમે ફાઇન્ડ કરી શકો છો તો એક્ઝામમાં તમને મેબી બે માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે કે ઓલી પદ્ધતિ જે છે એક્સપ્લેન કરો સમજાવો તો તમારે ઓલી પદ્ધતિ જે છે તમારે સમજાવી પડે તો બાળકો ચેપ્ટર નંબર 2 ના બીજા નવા વિડિયો સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.